લાઇટ વેરા પાણી બિલ અને સ્કૂલ ફી માફ કરવામાં આવે તેની માંગ સાથે સુરતના પુના વિસ્તારમાં કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે સહી ઝુંબેશ બાદ આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવશે અને પોતાની માંગ અંગે રજૂઆત કરવામાં આવશે કોરોનાની મહામારીના સમયે લોકોના લાઇટ બિલ વેરા બિલ પાણી બિલ અને સ્કૂલ ફી માફ કરવામાં આવે તેવી લોક માંગણી છે આ માંગણીને સરકાર સુધી પહોંચાડવા પુના વિસ્તારના કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના સભ્ય સુરેશભાઈ સુહાગિયા દ્વારા હક અને અધિકારની લડાઈ અંતર્ગત પુના વિસ્તારમાં આવેદન સાથે દરેક સોસાયટીમાં ઘરે ઘરે જઈને સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આગામી દિવસોમાં સમગ્ર વિસ્તારમાં આવેલી તમામ સોસાયટીઓના આવેદનપત્રો લઈ સહી કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે મારું નામ છે દિનેશભાઈ સાવલિયા પુણા હોડ નંબર સોળના કોર્પોરેટર છું આજ રોજ પુણા ગામ ખાતે આવેલ શાંતિ નિકેતન સોસાયટીની અંદર એક સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને આ સહી ઝુંબેશના કાર્યક્રમ રાખવાની એટલા માટે જરૂર પડી કે છેલ્લા બે અઢી મહિનાથી વિશ્વવ્યાપી જે કોરોની મહામારી છે કોરોનાની અને એની અંદર કેન્દ્ર સરકાર દ્વારા જે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું એટલે એ લોકડાઉનની અંદર લોકોના જે ધંધા રોજગાર હતા એ ઠપ થઈ ગયા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના જે ભાઈઓ છે એમના ધંધા રોજગાર સદંતર બંધ હતા આવક સદંતર બંધ હતી એમની પાસે પણ જે કંઈ બચત હતી એ ખર્ચાઈ ગઈ હતી તો સરકાર દ્વારા પ્રદેશ કોંગ્રેસના અમારા આગેવાન વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી અને અમિતભાઈ ચાવડા દ્વારા સરકારને એક લેખિતમાં રજૂઆત કરવામાં આવેલી કે વેરા બિલ લાઇટ બિલ અને શિક્ષણ ફીમાં લોકોને રાહત આપવામાં આવે એ માગણી નહીં સ્વીકારતા આ કાર્યક્રમને લોકો સુધી લઈ જવા માટે લોકોને જે તકલીફો પડે છે લોકોને જે હાલાકી ભોગવવી પડે છે એ હાલાકી સરકાર સુધી પહોંચાડવા માટે એક પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન નીચે સુરત શહેર કોંગ્રેસ દ્વારા એક સહી ઝુંબેશનો કાર્યક્રમ ઘેર ઘેર જઈ અને શરૂ કરવામાં આવ્યો છે એ સહી ઝુંબેશનો કાર્યક્રમ અહીંયા લોક ડિસ્ટન્સનું પણ પાલન કરી અને નિયમ પ્રમાણે અહીંયા સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવેલો છો ઘેર ઘેર જઈ અને અમારા કોંગ્રેસ પરિવારના સભ્યો લોકો પાસે સહી કરાવી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આ જે લોકોની જે તકલીફ છે એમને જે હાલાકી છે એ સરકાર સુધી પહોંચે અને ખરેખર સરકાર દ્વારા જે સરકાર એવું કહે છે કે અમે જે રાહત પેકેજ જાહેર કર્યું છે એનો ફાયદો જો ખરેખર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને પહોંચાડવો હોય તો આવી જે માગણીઓ છે એમને સ્વીકારી અને ત્વરિત એમાં રાહત આપવી જોઈએ એવી માગણી સાથે આ અમે સહી ઝુંબેશનો કાર્યક્રમ કર્યો સાથે સાથે જો ડિફોલ્ટરોના કરોડો રૂપિયા માફ કરવામાં આવતા હોય તો પછી આ તો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના જે લોકો છે એ લોકડાઉનના હિસાબે અત્યાર સુધી કંઈ માંગ્યું નથી આ સરકાર પાસે પણ આ સરકારે પણ સમજવું જોઈએ કે જ્યારે આવી આર્થિક પરિસ્થિતિ જ્યારે નબળી છે અને ધંધા રોજગાર ક્યારે ચાલુ થાય ક્યારે લોકોને આવક થાય એવા એમની પાસે કોઈ પહેલું નથી તો ત્વરિત સરકારે આ માગણી સ્વીકારી અને લોકોને રાહત આપવી જોઈએ ખાસ કરીને જોવા જઈએ આમ તો લોકોને ઘર ચલાવવામાં જ પહેલાં તો તકલીફ છે એટલે લાઇટ બિલ વેરા બિલ શિક્ષણ ફી એ તો પછીની વાત છે પણ હાલમાં લોકોએ પોતાનું પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ થઈ ગયું છે ત્યારે આજે પણ કેન્દ્ર સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં કે રાંધણ ગેસની અંદર પણ ભાવ વધારો કરવામાં તો પડતા ઉપર પાટું હોય એવું અમને લાગી રહ્યું છે એટલે લોકોને પણ અમે લોકો પણ સમજે છે અને લોકોની પરિસ્થિતિ જે છે એ ખરેખર ખૂબ દયનીય છે જે મા સુરેશભાઈ સુહાગ્યા સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને પૂણા વોર્ડ નંબર સોળના સંયુક્ત ઉપક્રમે આજે સહી ઝુંબેશનો કાર્યક્રમ પૂણા ગામ ખાતે રાખવામાં આવેલ છે શાંતિ નિકેતન સોસાયટીમાં કે જે લોકોની માગણીઓ છે કે લોકોને જે જરૂરિયાત છે હાલમાં જે બે મહિનાથી વધારે સમય લોકડાઉનનો થઈ ગયો છે અને એમાં તમામ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ધંધા રોજગાર છીનવાઈ ગયો છે ત્યારે જે લોકોને હાલાકી પડી રહી છે સૌથી વધારે આર્થિક મુશ્કેલીઓ પડી રહી છે લોકોને જ્યારે ઘર ચલાવવાનું મુશ્કેલ હોય ત્યારે આ સરકાર દ્વારા જે પ્રમાણે લાઇટ બિલો વેરા બિલો ફટકારવામાં આવી રહ્યા છે ને તગલકી નિર્ણયો દ્વારા જે સ્કૂલો દ્વારા ફીની ઉઘરાણી શરૂ કરવામાં આવી છે તેની સામે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવાનું હોય કે આ જે મુખ્ય માગણીઓ છે લોકોની કે લાઇટ બિલ માફ કરવામાં આવે વેરા બિલ માફ અને જે શિક્ષણ ફી છે તે છ મહિનાની એક છત્રની ફી માફ કરવામાં આવે તે અંતર્ગત જે કલેક્ટરશ્રીને સમગ્ર શહેરમાંથી આ પ્રમાણે શહી ઝુંબેશ દ્વારા એક આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ જે જાહેર કરવામાં આવેલો છે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તે અંતર્ગત આજ અમે પૂણા ગામથી આ શરૂઆત કરવામાં આવી છે અને જ્યારે સરકાર દ્વારા ડિફોલ્ટરોના અડસઠ હજાર કરોડ રૂપિયા જો માફ થઈ શકતા હોય તો આ જે ગરીબ અને મધ્યમ વર્ગ છે જે પોતે ટેક્સ ભરતો આવેલો છે વર્ષોથી ત્યારે આ લોકોને જ્યારે અત્યારે ખૂબ જ જરૂરિયાત છે અને હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે ખરેખર સરકારે પણ સમજવું જોઈએ અને ગરીબ અને મધ્યમ વર્ગને રાહત સ્વરૂપે જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેની અંદર આનો સમાવેશ કરી અને તાત્કાલિક ધોરણે લાઇટ બિલ વેરા બિલ અને શૈક્ષણિક ફી માફ કરવી જોઈએ એવી અમારી માગણી છે અંદાજીત અત્યારે આ શાંતિ નિકેતન સોસાયટીની અંદર અમારા બસો બત્રીસ ગાળા છે એના તમામ લોકો જોડાયેલા છે અને તમામને ઘરે ઘરેથી અમે સહી ઝુંબેશ થકી સહી કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં સમગ્ર વોર્ડની અંદરથી જે એકસો આઠ સોસાયટી અને એકસો સત્તર એપાર્ટમેન્ટ આવેલા છે તેમાંથી ઘરે ઘરેથી સહી ઝુંબેશ કરી અને સહી દ્વારા અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ